કામ જો ગામમાં કોઈની પાસે કઈ નતું ત્યારે આપણે આગળ બુલેટ હતું. આપણે કે હવે શું કરો, પંચર કરીએ, પાદરમાં આવો, દુકાન છે આપણે, કર પંચર બીજું હું છું. હા, એટલે પરમાત્મા કૃપા કરે છે ત્યારે બહુ જોયો સમજી વિચારીને કૃપા કરે છે. તમે જુઓ એટલે ઈશ્વરે મને તમને બધું આપે. તમે જોજો ઈશ્વર છે ને બહુ દયાળો છે, પણ ક્યાંક 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 થોર રાખે. મોરને કેવું મસ્તીનું રૂપ આપ્યું, તમે જો આમ 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 જ્યારે એ કળાઈ કરીને બેઠો, પણ એના પગ હારા નહીં ગમે ત્યાં ભરાય. કોયલ નો અવાજ તમે જો આમ બોલતી તો આપણને એમ લાગે સવારે ચાર વાગે આમ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, પણ એનો રંગ હારો નહીં, એનું રૂપ નહીં હારું. રૂપ પદવણી બાઈને આપ્યું, આપણે ત્યાં શાસ્ત્રોમાં વ્યાખ્યા છે, તો એને ધણી હારો નહીં. સો વાગે આવીએ, હું રાંજુ કે નસી રાંજુ કે મેં આવું બાપુ લગભગ જોયું છે. આ ટીકા કે આલોચના નથી કરતો, પણ જેને બહુ સુશીલ સંસ્કારી સ્ત્રી મળી હોય શું રાંજુ છે સે, આ નોટો ખાવાનું મોઢેથી પાછું વળે છે. આપણે શેરીમાં નીકળી કોઈ આપણી સામું બોલે નહીં. બોલે ક્યાંથી, તારામાંથી સુગંધ જ એટલી આવે, તારી સામું જ કોઈ આવે નહીં ભાઈ. જીવનનો પ્રવાહ છે મારા બાપ. અરે તારી પલ પલ એળે જાય છે એવો તને સુગઠા બાજી સમજાવે સાર, એ ભાઈ તને સુગઠા બાજી. ચોવીસ ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે, ચોકડીના બાર બાદ એમાંથી થાય છે, ચોવીસ ચોવીસ ખાનાઓ એમાં દેખાય છે. ચોકડીના બાર બાદ એમાંથી થાય છે, અરે ચોરાસી કહેવાય છે એવો તને સુગઠા બાદ સમજાવે સાર, એ ભાઈ તને સુગઠા બાદ સમજાવે સાર, એ ભાઈ તને સુગઠા બાદ સમજાવે સાર, ભાઈ તને તમે મોહનગર નું નાકું જોયું છે, તો કે હા, ત્યાં હનુમાન ની ડેરી છે એ તમે જોઈ, તો કે હા, ત્યાં થાંભલો છે એ તમે જોયું, બોલો કે હા, ઈ મેં નહોતો જોયો. એટલે હું ઊંચું જોઉં, ક્યારેક નીચું જોઉં, એટલે અહીંયાથી ભજનના પ્રવાહમાં પાછા આપણે વળીએ. અને બેન સંગીતાબેન, આમ તો ડિબેટનો રાઉન્ડ કરો, કોઈ વાંધો નથી, પણ જુગલબંધી કરો ને, જુગલબંધીમાં બરાબર મજા કરાવો. હા, એમાં શું થાય પછી, હાડા અગિયારે ઓલું રણીબોમ રણીબોમ આવે ને, ખોટું બહાર અવાજ આપણો ન જ આવવો જોઈએ ક્યાંય. ગણપતિ વંદના થઈ ભગવાન શિવને યાદ કર્યા, પૂજ્ય નારાયણ મઠથી પૂજ્ય વિશ્વેશ્વરાનંદ બાપુ પધાર્યા છે, જાની દાદાના મુખેથી આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શિવચંદ્ર મૌલી, પછી એને જે નામ આપો તે, કારણ કે ભીનો દેવ છે. બધા એના મંદિરે તાળા હોય, પણ ભગવાન શિવના મંદિરે બહુ ઓછા તાળા હોય બાપુ. અને વળી બધાને પાછું આપ્યું છે, હારા નહીં આપ્યું, નરહા નહીં આપ્યું, જેની જેની ઉપાસના કરી બધાને પાછું આપ્યું બંધાણું. માગી લ્યો, માગી લ્યો, માગી લ્યો, આ બધાને આપ્યું.
આવો મહાદેવ. જોકે થોડુંક લગન ગાળો છે એટલે દાદા, અને એમાંય પહેલી કથા તમારી છે એટલે થોડુંક ડિસ્ટન્સ તો તમને થોડુંક થયું હશે, કારણ કે આ તો તાપી નદી છે અને એના કાંઠે આ ગામ છે. ઓલી બાજુ વાપી છે, ઓલી બાજુ ભરૂચ છે, પણ આ નગરી મહાન છે, એ પાકું છે. અહીંયા ઓટલો ને રોટલો બે મળે. તમે મુંબઈમાં જાઓ તો ખાલી રોટલો કોક હગો વાલો ખબર, બાકી હોવાનું નહીં. એ કે એ ગોતતા આવજો તમે, ગમે ત્યાં તમારી ખોલી લઈ લેજો, હોટલ લઈ લેજો, બાકી હોવા નહીં મળે તમને. ફકડા છે જેટલી ને, ના જ્યાં જાઓ ને ફકતાણ એટલી બોલો. એટલે સુંદર મજાનું આવું ભાગીરથી કાર્ય થઈ રહ્યું છે ત્યારે આપ બધાની હાજરી છે. વિશેષ મારા તમામ વડીલ મિત્રો અહીંયા બેઠા છે, મંચ ઉપરના તમામ કલાના ઉપાસકો બેઠા છે, આ બાજુ માતાઓ બહેનો, ભલે ઓછી સંખ્યામાં છે પણ માણા છે. પબ્લિક નકર બહુ હોય પ્રોગ્રામમાં અમારે, પણ આજે માણા છે. પબ્લિક તો લાખો, આના પોપડામાં લાખો માણા, લાખોના સંખ્યામાં માણસો પબ્લિક હોય પણ માણસો બહુ ઓછા હોય. આપણે જાનમાં જઈએ થી બધા જાનમાં કઈ બધા જાન અહીંયા ન હોય, એમાં હાથાટ જ જાન અહીંયા હોય, બાકી તો ખાઈને ખાઈને રવાના થવા વાળા હોય. હાલો એમ કે પતી ગયું એમ, ચાંદલાની કોઈ વ્યવસ્થા છે નહીં એટલે ચાંદલો કઈ કરાવવાનો છે એટલે આપણે ત્યાં ગવાણું છે. મનમાં સિદ્ધને મલકાય રોજ તારી આવર દાવોશી, મનમાં સિદ્ધને મલકાય રોજ તારી આવર દાવો સીથાય, બાળપણામાં તને ખૂબ રમાડ્યો, પાપા પગલીએ તુજને ચલાવ્યો, અવસર વીતતો જાય રોજ તારી આવર દાવો સીથાય, મનમાં સિદ્ધને મલકાય રોજ તારી આવર દા, રોજ તારી આવર દાવો સી, મનમાં સિદ્ધને મલકાય રોજ તારી આવર દાવો સી થાય, ને બાળપણામાં તને ખૂબ રમાડ્યો અને પાપા પગલીએ તુજને ચલાવ્યો, આ બધો અવસર વીતતો જાય. કબીર સાહેબે બહુ મજાની વાત કરી કે આ દેહ આ કરણી ક્યાં પડશે એ ખબર નહીં. કબીર ગર્વ ન કીજીએ કબ પડે કા દેહ, પછી કદાચ દેશમાંય પડે ને વિદેશમાંય પડે, એટલે અભિમાન કરવા જેવું નથી. જેટલું જપાય એટલું આપણું ડેલો ખુલેલો નામ બરોબર, ખાટલા પર કોઈ બેન દીકરી આમ તલું પલાળી નામ હુકવેલા મુખવાસ કરવા માટે, અને એમાં એક બકરી આવી અને માળી આમ હાથમાં માળાઓ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. આ કોઈ ટીકા આલોચના નથી.